હવે એક્ઝામ્પલ નંબર 5 4 તમારા માટે એકદમ સહેલો છે એટલે મેં એ તમારા માટે રાખ્યો છે. હવે આમાં ડાબી બાજુનું લસા લઈએ આપણે અને એ જ રીતે જમણી બાજુનું લસા લઈશું. અહીંયા 4 અને 3 એકબીજાનો કોમન કોઈ અવયવ નથી તે એના ગુણાકાર બરાબર લસા થશે. તો ગુણાકાર કરવાથી લસા થાય ત્યારે ક્રોસ ગુણાકાર કરવાનો. 3 3 3t-2 4 આ બાજુ ગુણીએ 2t+3 આ બાજુ એકલો 3 જ છે 3 લસા થશે. 2 એમના એમ 3 આ બાજુ ગુણાશે 3t અહીંયા છેદ ઉડશે 3 6 12 બરાબર. ધ્યાનથી જોજો આનો કૌંસનું સાદુરૂપ આપીએ 3 3 9t ઓછા 3 2 6 અહીંયા આગળ માઇનસ છે એટલે ધ્યાન રાખવાનું કે કૌંસની અંદર સાદુરૂપ આપતા પહેલા બધા ચિહ્નો બદલાઈ જાય. બંને પ્લસ છે બંને માઇનસ થઈ જશે. 4 2 8t-4 3 12 હવે આ 4 જે સામેની બાજુ ગુણાકારમાં જશે 2-3t. હવે આ બાજુ જેટલા પદોનું સાદુરૂપ થતું એટલું કરીએ 9 માંથી 8 જાય તો 1t 12 ને 6 18 બંનેની આગળનું ચિહ્ન 4 2 8 4 3 12t સજાતીય પદો પાસ પાસે લઈએ ટી 12t ડાબી બાજુ લઈએ એટલે એનું ચિહ્ન બદલાશે. 8 એમના એમ 18 જમણી બાજુ લઈએ એટલે એનું ચિહ્ન બદલાશે. 12 ને 1 13t બરાબર 18 ને 8 26 માટે ટી બરાબર 26/13 માટે ટી બરાબર 13 2 26. હવે એક્ઝામ્પલ નંબર 6 સજાતીય પદો પાસ પાસે લાવવાની કોઈ જરૂર નથી. ડાબી બાજુનો લસા લઈએ અને જમણી બાજુનો લસા લઈએ. તો ડાબી બાજુ એકલો 2 જ છે એટલે 2 લસા, જમણી બાજુ પણ એકલો 3 છે એટલે 3 લસા. આ 2 જે બિલકુલ લસા ના હોય એની સાથે ગુણાઈ જશે અને જેના નીચે પૂરેપૂરો લસા હોય એને ગુણવાના નહીં. પણ આ માઇનસ છે એટલે ધ્યાન રાખવાનું, આ માઇનસ છે એટલે આ બંનેના ચિહ્નો બદલવાનું ભૂલી ના જવાય. માઇનસ એમ પ્લસ 1 એ જ રીતે અહીંયા 3 એકા 3 અહીંયા ચિહ્ન બદલવાનું ભૂલી ના જવાય. માઇનસ એમ પ્લસ 2 આ જ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ધ્યાનથી જુઓ આ 3 સામેની બાજુ ગુણાકારમાં જશે. 2 એમાંથી 1 એમ જાય તો એમ પ્લસ 1 આ 2 સામેની બાજુ ગુણાકારમાં જશે. 3 ને 2 5 ઓછા 3 એમ પ્લસ 3 5 2 10 ઓછા 2 એમ સજાતીય પદો પાસ પાસે લાવીએ. 3 એમ વત્તા 2 એમ 10 3 આ બાજુ આવશે એટલે એનું ચિહ્ન બદલાશે. 3 ને 2 5 એમ બરાબર 10 ને 3 10 માંથી 3 જાય તો 7 તો એમ બરાબર 7/5 એને નાની સંખ્યા છે એટલે મિશ્રણ કરી દઈએ. 5 એકા 5 ને 2 7 7મા નંબરનો તમારા માટે રાખ્યો છે 8મા નંબરનો એક્ઝામ્પલ. તો આ કૌંસનું સાદુરૂપ આપીએ 15y 15 ચોક 60 આગળ માઇનસ આવ્યા તો હવે ચિહ્ન બદલીએ. -2y -2 પ્લસ 2 9 18 પ્લસ હોય ત્યારે કોઈ ચિહ્ન નહીં બદલવાનું, જે આવતું જાય લખતા જવાનું. 5y 5 6 30 સજાતીય પદો નો સરવાળો બાદ બાકી કરીએ તો અથવા એકવાર પહેલા પાસે પાસે લાવી દઈએ. -2y + 5y - 60 + 18 + 30 બરાબર 0 બરાબર. ધ્યાનથી જુઓ 15 ને 5 20y - 2y આ 2ના ચિહ્નો સરખા છે તો 60 એમના એમ 30 40 ને 8 48 બરાબર 0 ધ્યાનથી જુઓ. 20 માંથી 2 જાય તો 18y મોટી આગળનું ચિહ્ન. 10 માંથી 8 જાય તો 2 5 માંથી 4 જાય તો 1 બરાબર 0 18y એમના એમ 12 જમણી બાજુ જશે એટલે એનું ચિહ્ન બદલાશે. y = 12/18 તો એના જે કોમન અવયવ હોય એ રીતે આપણે અવયવ પાડીએ. 6 2 12 6 3 18 6 6 19 તો y = 1/3. હવે એક્ઝામ્પલ નંબર 9 એ પણ સેવ 8 નંબર જેવો છે. 3 5 15z - 3 7 21 અહીંયા માઇનસ છે એટલે ચિહ્નો બદલવાનું ભૂલાય નહીં. 2 9 18z -+11 2 22 બરાબર 4 8 32z -13 6 13 6 52 -17 હવે આ બાજુ સજાતીય પદો છે એનો સરવાળો બાદ બાકી કરીએ. 18 15 મોટી આગળનું ચિહ્ન. 18 માંથી 15 જાય તો
ત્રણ છે, 22માંથી 21 જાય તો એક મોટી આગળનું ચિહ્ન, આ બાજુ 32 જેડ એમના એમ, આ બે સરખા ચિહ્નો સરવાળો બંનેની આગળનું ચિહ્ન, 7 ને 2 9, 5 ને 1 6 69 બરાબર. ધ્યાનથી જુઓ, જમણી બાજુ ઝેડ મોટા છે તો જમણી બાજુ લઈએ, 32 ઝેડ 3 ઝેડ જમણી બાજુ જશે એટલે એનું ચિહ્ન બદલાશે, આ 1 એમના એમ 69 ડાબી બાજુ આવશે એટલે એનું ચિહ્ન બદલાશે, 69 ને 1 70, 32 ને 3 35 ઝેડ. માટે હવે આને બેના સ્થાન ટ્રાન્સફર કરીએ, ડાબી બાજુનું જમણી બાજુ, જમણી બાજુ ડાબી બાજુ, તો ઝેડ બરાબર 70 ભાગ્યા 35, તો ઝેડ બરાબર 35 2 70. હવે 10મા નંબરનો એક્ઝામ્પલ, એમાં 0.25 ગુણ્યા છે, 0.05 આ એક પદ આ એક પદ, તો આ 0.05 ને ભાગાકારમાં લઈ જઈએ આપણે, 0.25 4f ઓછા 3, અહીંયા ભાગાકારમાં 0.05 બરાબર, આ બાજુ બાકી રહેશે 10f માઇનસ. હવે ધ્યાનથી જુઓ, આમાં 2 પોઈન્ટ છે, આમાં 2 પોઈન્ટ છે, તો આ ઉપરવાળાના 100 નીચે આવે, નીચેવાળાના 100 ઉપર જાય, 100 100 ઉડી જશે, એટલે એ લખવાની જરૂર નથી, ફક્ત 5 5 25, આ 2 પોઈન્ટ છે, આ 2 પોઈન્ટ છે, 2 પોઈન્ટ નીકળી ગયા, તો 4f માઇનસ 3 બરાબર 10f માઇનસ 9, કૌંસનું સાદુરૂપ આપીએ, 5 6 20f માઇનસ 5 3 15, 10f માઇનસ 9 એમના સજાતીય પદો પાસ પાસે લઈએ, 20f માઇનસ 10f બરાબર -9 વત્તા 15, 20 માંથી 10 જાય તો 10f બરાબર, 15 માંથી 9 જાય તો 6, f બરાબર 6 ભાગ્યા 10 બરાબર. ધ્યાનથી જોજો, f બરાબર અહીંયા પોઈન્ટમાં જવાબ પણ લખી શકાય 0.6, ધ્યાનથી જુઓ, અથવા f બરાબર 6 ભાગ્યા 10, તો 6 ના અવયવ 2 3 6, 2 5 10, 2 2 ઉડી ગયા, ધ્યાનથી જોજો, f બરાબર 3/5 પણ લખી શકાય. હવે સ્વાધ્યાય 2.6, નીચે આપેલા સમીકરણ ઉકેલો, એમાં પેલા નંબરનો, તો આમાં 2 જ પદો છે, 2 અને 1 3 પદો, તો આ નીચેવાળું સામેની બાજુ ગુણાકારમાં જશે, 8x ઓછા 3 બરાબર 2 ગુણ્યા 3x, તો 8x ઓછા 3 બરાબર 2 3 6x, સજાતીય પદો પાસ પાસે લઈએ, 8x ઓછા 6x બરાબર 3 પેલી બાજુ જશે એટલે પ્લસ થશે, 8 માંથી 6 જાય તો 2x બરાબર 3, તો x બરાબર 3 ભાગ્યા 2, નીચે નાની છે એટલે મિશ્રમાં ફેરવી દઈએ આપણે, x બરાબર 2 1 2 અને 1 3 થશે. હવે એક્ઝામ્પલ નંબર 2, તો સેમ એમાં પણ એવું છે, 9x એમના એમ 15 એમના એમ, આ નીચેવાળા સામે ગુણાકારમાં છે, 7 ઓછા 6x, 9x એમના એમ 15 સીતા 105, 15 6 90x, સજાતીય પદો પાસ પાસે લઈએ, 9x વત્તા 90x બરાબર 105, તો 90 ને 9 99x બરાબર 105. હવે 99 છેદમાં જશે સામેની બાજુ, તો એને અવયવ પડીએ, તો જોવાથી ખબર પડી જાય કે 5 ને 1 6 3 ના ઘડિયામાં આવે, 9 9 18 3 ના ઘડિયામાં આવે, તો આમાંથી 3 કોમન છે, તો આમાંથી 3 કાઢીએ તો 3 3 9 3 3 9 એટલે 33 3 99, ઉપરનામાંથી 3 કાઢીએ 3 3 9 1 વધ્યો 15 થયા, 3 5 15, 3 3 ઉડી ગયા, નીચે નાની સંખ્યા છે એટલે એના મિશ્રામાં ફેરવીએ, 33 1 33 ને 2 35. હવે એક્ઝામ્પલ નંબર 3, એમાં બંનેમાં છેદ છે તો ક્રોસ ગુણાકાર કરવાનો, 9 ઝેડની જોડે જશે અને 4 ની જોડે ઝેડ વત્તા 15 નો ગુણાકાર થશે, તો 9 ઝેડ એમના એમ 4 ઝેડ 15 6 60, સજાતીય પદો પાસ પાસે લાગીએ, 4 ઝેડ આ બાજુ લઈએ એટલે એનું ચિહ્ન બદલાશે બરાબર 60, 9 માંથી 4 જાય તો 5 ઝેડ બરાબર 60, ઝેડ બરાબર 60 ભાગ્યા 5, તો ઝેડ બરાબર 12 5 60, એટલે ઝેડ બરાબર આપણા થશે 12. એક્ઝામ્પલ નંબર 4 બરાબર, ધ્યાનથી જો, આમાં પણ સિચ્યુએશન એવી જ છે, ખાલી અહીંયા માઇનસ છે, તો ક્રોસ ગુણાકાર કરીએ, 5 3y વત્તા 4
બરાબર માઇનસ બે, બે ઓછા છ વાય, ગુણાકાર કરીએ પાંચ તરી પંદર વાય વત્તા પાંચ ચોક વીસ બરાબર. આ માઇનસ છે એટલે ચિહ્ન બદલવાનું ભૂલી ના જવાય. પેલું માઇનસ, બે દુ માઇનસ નું પ્લસ, બે છ બાર વાય. સજાતીય પદો પાસ પાસે લઈએ, પંદર વાય ઓછા બાર વાય બરાબર માઇનસ ચાર, વીસ જમણી બાજુ આવશે એટલે એનું ચિહ્ન બદલાશે. પંદર માંથી બાર જાય તો ત્રણ વાય, મોટી પ્લસ છે એટલે લખવાની જરૂર નથી. બંનેના ચિહ્નો સરખા, સરવાળો બંનેની આગળનું ચિહ્ન, વીસ ને ચાર ચોવીસ, વાય બરાબર માઇનસ ચોવીસ ભાગ્યા વાય બરાબર ત્રણ અઠા ચોવીસ, અને માઇનસ લખવાનું ભૂલી જવાય. હવે એક્ઝામ્પલ નંબર પાંચ સેમ એના જેવો છે, ક્રોસ ગુણાકાર કરીએ. ત્રણ આ બાજુ ગુણીએ, સેવન વાય પ્લસ ફોર બરાબર માઇનસ ચાર વાય વત્તા, ગુણાકાર ત્રણ સીતા એકવીસ વાય, ત્રણ ચોક બાર. અહીંયા આગળ માઇનસ છે એટલે ચિહ્નો બદલવાના ભૂલી ના જવાય. માઇનસ ચાર વાય માઇનસ ચાર દુ. સજાતીય પદો પાસ પાસે લાવીએ, એકવીસ વાય ચાર વાય ડાબી બાજુ લાવીએ એટલે પ્લસ થશે. માઇનસ આઠ બાર જમણી બાજુ લાવીએ એટલે માઇનસ થશે. એકવીસ ને ચાર પચીસ વાય, બાર ને આઠ વીસ, બંનેની આગળનું ચિહ્ન વાય બરાબર માઇનસ વીસ ભાગ્યા પચીસ. તો પચીસ એટલે પાંચે પાંચે પચીસ, વીસ એટલે પાંચ ચોક વીસ, માઇનસ લખવાનું રહી ના જાય, પાંચ પાંચ ઉડી ગયા, માટે વાય બરાબર ચાર પાંચ માઉસ, માઇનસ રહી જાય ધ્યાન રાખજો. હવે એક્ઝામ્પલ નંબર છ કુટ પ્રશ્ન. તો હરી અને હેરીની હાલની ઉંમરનો ગુણોત્તર પાંચ જેમ સાત, ચાર વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર ત્રણ જેમ ચાર હશે તો તેમની હાલની ઉંમર શોધો. તો અહીંયા પહેલા નંબરનું વાક્ય છે કે આપણે લખી નાખીએ ગુણોત્તર વાળું, હરી અને હેરીની હાલની ઉંમરનો ગુણોત્તર પાંચ જેમ સાત છે. જેમ વાળું આવે એટલે આપણે ધારી લઈએ છીએ, ધારો કે પહેલા નંબરનો હરી છે તો હરીની હાલની ઉંમર પાંચ છે તો પાંચ એક્સ વર્ષ, અને હેરીની હાલની ઉંમર સાત છે તો સાત એક્સ વર્ષ. હવે આગળનું વાક્ય વાંચીએ, ચાર વર્ષ પછી, ચાર વર્ષ પછી તેમની ઉંમર, તો તેમની ઉંમર ચાર વર્ષ પછીની લખીએ. પેલો હરી, હરીની ઉંમર હતી કેટલી પાંચ એક્સ વર્ષ હાલની, ચાર વર્ષ પછી એટલે પાછળ ચાર ઉમેરી દઈએ. એ જ રીતે હેરીની ઉંમર સાત એક્સ હતી તો એમાં પણ ચાર ઉમેરી દઈએ ચાર વર્ષ પછી. હવે આગળનું વાક્ય ફરી વાર લખીએ, બરોબર ધ્યાનથી જુઓ. ચાર વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર ત્રણ જેમ ચાર હશે. તો ધ્યાનથી જુઓ, ગુણોત્તર એટલે અંશ અને છેદ. તો પેલા પાંચ એક્સ વત્તા ચાર ભાગ્યા સાત એક્સ વત્તા ચાર, બેનો ગુણોત્તર લીધો. એ જ રીતે ત્રણ ભાગ્યા ચાર. હવે એનો ક્રોસ ગુણાકાર કરીએ, ચાર ડાબી બાજુ જવા દઈએ, પાંચ એક્સ વત્તા ચાર બરાબર ત્રણ સાત એક્સ વત્તા ચાર, સાદુરૂપ આપીએ કૌંસ, ચાર પંચા વીસ એક્સ, ચાર છ સોળ, સાત તારી એકવીસ એક્સ વત્તા ત્રણ છ બાર. હવે જમણી બાજુ એક્સ મોટા છે તો જમણી બાજુ લઈએ, એકવીસ એક્સ ઓછા વીસ એક્સ સોળ, એમના એમ બાર ડાબી બાજુ આવશે એટલે એનું ચિહ્ન બદલાય. સોળમાંથી બાર જાય તો ચાર બરાબર એકવીસમાંથી વીસ જાય તો એક્સ, માટે એક્સ બરાબર ચાર. હવે હરીની હાલની ઉંમર, હરીની હાલની ઉંમર પાંચ એક્સ હતી તો પાંચ એક્સની જગ્યાએ ચાર, પાંચ ચોક વીસ વર્ષ. હેરીની હાલની ઉંમર સાત એક્સ હતી તો સાત એક્સની જગ્યાએ લખીએ આપણે ચાર, સાત ચોક અઠ્યાવીસ વર્ષ. આવા વીસ અને અઠ્યાવીસ આવતા હોય એવા જવાબ આપણો આ ત્રીજા નંબર વાળો, ત્રીજા નંબરનો આવો દાખલો છે. હવે એક્ઝામ્પલ નંબર સાત આ પ્રકારનો છેલ્લો કુટ પ્રશ્ન, એક અપૂર્ણાંકનો છેદ
તેના અંશ કરતા 8 વધારે છે. જો તેના અંશમાં 17 ઉમેરવામાં આવે અને છેદમાંથી એક બાદ કરવામાં આવે તો મળતો નવો અપૂર્ણાંક 3/2 હોય તો મૂળ અપૂર્ણાંક શોધો. તો પહેલા નંબરનું વાક્ય ધ્યાનથી જુઓ. એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા 8 વધારે છે તો એ વાક્ય લખીએ આપણે. એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા 8 વધારે છે. અહીંયા કરતા શબ્દ આવ્યો, ધ્યાનથી જુઓ. તો કરતાની આગળ શું છે? અંશ. તો એના બરાબર ધારી લઈએ. ધારો કે અપૂર્ણાંકનો અંશ એક્સ છે માટે તેનો છેદ 8 વધારે છે તો એક્સ પ્લસ 8 થશે માટે મૂળ અપૂર્ણાંક બરાબર અંશ હોય અંશમાં લખીએ અને છેદ હોય છેદમાં લખીએ. આ મૂળ અપૂર્ણાંક. હવે આગળનું વાક્ય વાંચીએ. તેના અંશમાં 17 ઉમેરવામાં, તો અંશમાં 17 ઉમેરી દઈએ આવે, અંદરથી જોઈને લખવાનું છે, અને છેદમાંથી એક બાદ, તો છેદમાંથી એક બાદ કરીએ, એક્સ વત્તા 8 ઓછા 1 બરાબર એક્સ વત્તા 7 કરવામાં આવે તો મળતો નવો અપૂર્ણાંક 3/2 હોય. તો આ નવો અપૂર્ણાંક કરીને લખીએ આપણે કે નવો અપૂર્ણાંક બરાબર એક્સ પ્લસ 17 એ અંશમાં છે અને એક બાદ કર્યો એ છેદમાં છે તો એક્સ વત્તા 7. તો નવો અપૂર્ણાંક આપણો શું થયો? 3/2 છે તો બરાબર અહીંયા લખી નાખીએ આપણે 3/2. ધ્યાનથી જુઓ. હવે ક્રોસ ગુણાકાર કરીએ, 2 આ બાજુ ગુણી નાખીએ, એક્સ વત્તા 17 અને એક્સ પ્લસ 7 સામેની બાજુ ગુણાકારમાં લઈ જઈએ તો 2x 2 17 2 34, 3x 3 6 21. સજાતીય પદો પાસ પાસે લઈએ, જમણી બાજુ એક્સ મોટા છે તો જમણી બાજુ લઈ જઈએ, માઇનસ 2x 34 એમના એમ 21 ડાબી બાજુ આવે એટલે એનું ચિહ્ન બદલાશે. 34માંથી 4માંથી 1 જાય તો 3, 3માંથી 2 જાય તો 1 બરાબર, 3માંથી 2 જાય તો 1x એક્સ બરાબર 13 માટે મૂળ અપૂર્ણાંક શોધવાનો હતો આપણો. મૂળ અપૂર્ણાંકનું નામ છે આપણું એક્સ નીચે છેદમાં એક્સ પ્લસ 8. તો એક્સની જગ્યાએ આપણે 13 લખીએ તો 13 વત્તા 8 બરાબર 13 એમના 13 ના 8 21. આપણો આ મૂળ અપૂર્ણાંક થઈ ગયો.